ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચાલો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? હિન્દી. ધોરણ 3 માં હિન્દી વિષય ભણવાનો છે. તો તમારે બધાએ ચોપડી કાઢવાની છે. તો ગયા વિડીયોમાં આપણે ક્યાં સુધી જોયું હતું? પાઠ 6, શબ્દો કા અભ્યાસ, એટલે કે શબ્દનો મહાવરો જોયો હતો ને. તો આજે પાઠ 7 પર વાહનો, એમાં પણ શબ્દનો અભ્યાસ જેવું જ આપણને આપેલું છે. પ્રશ્ન 1 પર ઢોર સમજો, એટલે કે વાંચવાનું છે અને સમજવાનું છે. વાહનોના નામ આપ્યા છે તમને અહીંયા. પેલું શું છે? બસ, રેલગાડી, મોટર, હવાઈ જહાજ, બેલગાડી, સ્કૂટર, ઘોડાગાડી, સાયકલ, રિક્ષા અને ટ્રક. પ્રશ્ન 2, ચિત્ર મેં દિખે હુએ વાહનો કોઈ નામ લખો, એટલે કે ચિત્રમાં આપેલા વાહનોના નામ લખો. અહીંયા તમને ચિત્ર આપ્યા છે ને, એમના જ નામ તમને અહીંયા ઉપર આપેલા છે. તો આપણે એમાંથી શોધીને નામ લખવાના છે. તો પહેલું ચિત્ર શું છે? ઘોડાગાડી છે. તો ઘોડાગાડી આપણે અહીંયા લખવાનું છે. તમારે બધાએ મારી સાથે લખતું જવાનું છે. તો પહેલાં શું આવશે? ઘોડાગાડી. તો અહીંયા જો આપ્યું છે ઘોડાગાડી, એ શબ્દ આપણે અહીંયા લખવાનો છે. પછી બીજું ચિત્ર છે બસ. તો બસ અહીંયા પહેલાં આપ્યું છે, તો અહીંયા બસ લખો. પછી છે રિક્ષા, તો રિક્ષા લખવાનું છે. અહીંયા જો છેલ્લેથી બીજો શબ્દ આપ્યો છે, રિક્ષા છે, તો રિક્ષા શબ્દ અહીંયા લખો. પછી છે મોટર, તો મોટર શબ્દ અહીંયા ત્રીજો આપ્યો છે, તો એ મોટર શબ્દ લખો. પછી છે સાયકલ, તો સાયકલ અહીંયા જો ત્રીજો શબ્દ આપ્યો છે, એ તમારે અહીંયા લખવાનો છે. આને શું કહેવાય? ટ્રક કહેવાય. શું કહેવાય? ટ્રક. તો અહીંયા છેલ્લો શબ્દ આપેલો છે તમને, ટ્રક, તો એ તમારે લખવાનો છે. પછી છે બેલગાડી. બેલગાડી એટલે બળદગાડું છે. બળદગાડું જોયું તમે? ગામડે તમે જાઓ ત્યાં હોય છે, ને તમે આમાં બેઠા પણ હશો. બેઠા છો. કોણ બળદગાડું ચલાવતા આવડે છે? કોને આવડે છે? બધાયને આવડે છે, અમુકને નહીં આવડતું હોય, પણ મજા આવે ને બેસવાની બેલગાડીમાં. સરસ. તો ચાલો, આને શું કહેવાય? બેલગાડી એટલે કે બળદગાડી. પછી છે રેલગાડી. રેલગાડીમાં પણ આપણે બેસીએ છીએ. બેસો છો ને? અહીંયા જો બીજો શબ્દ આપેલું છે રેલગાડી, તો એ તમારે અહીંયા રેલગાડી શબ્દ લખવાનો છે. પછી છે સ્કૂટર, તો સ્કૂટર શબ્દ જો અહીંયા પેલો આપેલો છે, આપેલો છે, એ શબ્દ તમારે અહીંયા લખવાનો, સ્કૂટર. પછી આને શું કહેવાય? હવાઈ જહાજ. હવાઈ જહાજ એટલે કે વિમાન. વિમાનમાં પણ આપણે બેસીએ છીએ. કોણ કોણ બેઠું છે વિમાનમાં? મજા આવે, વિમાનમાં બેસવાની મજા આવે ને. તો હવે આપણે બેસવાનું જ છે. એકવાર બેસવું છે ને તમારે. સરસ. તો ચાલો, આ શું છે? હવાઈ જહાજ એટલે કે વિમાન. તો અહીંયા શબ્દ આપ્યો છે આપણને ચોથા ક્રમનો, એ અહીંયા લખી નાખવાનો છે. હવે પ્રશ્ન 3 પર જોઈએ. ઉપર કે ચિત્રો કે નામ નીચે ક્રમ સે લખો, એટલે કે ઉપરના ચિત્રનો નામ છે ને તમારે અહીંયા ક્રમવાઇઝ ક્રમ લખવાના છે. તો પેલો શબ્દ શું આવશે? ઘોડાગાડી. પછી બસ. પછી છે ત્રીજું ચિત્ર છે રિક્ષા છે, તો એ શબ્દ લખવાનો છે ત્રીજા ક્રમ ઉપર. પછી છે મોટર. પછી છે સાયકલ, ટ્રક, બેલગાડી, રેલગાડી, સ્કૂટર અને હવાઈ જહાજ. તો જે પ્રમાણે તમને ચિત્ર ક્રમમાં આપ્યા છે, એવી રીતના એના નામ અહીંયા તમારે નીચે. ચાલો, પછી બસ, પછી રિક્ષા, મોટર, સાયકલ, ટ્રક, બેલગાડી, રેલગાડી, સ્કૂટર અને હવાઈ જહાજ. તો આવી રીતના તમારે ક્રમમાં નામ લખવાના છે. તો ચાલો બાળકો, આજે આપણે શું જોયું? વાહનો જોયા, અલગ અલગ વાહનો જોયા ને. તો એ તમારે હવે પાઠ પૂર્ણ કરી નાખવાનો છે. આ પેજ તમારે લખી નાખવાનો છે અને ઘરકામમાં પણ લખવાનું છે આ પેજ. તો ચાલો બાળકો, હવે આપણે આવજો.